આજના વિડિયો લેક્ચરમાં આપણે આગળના દાખલાઓની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 3.5 એમાં એવું કહ્યું છે કે ગરમ કરવા વપરાતા ઘટક તારનું ઓરડાના તાપમાન, ઓરડાનું તાપમાન એને શું કહ્યું છે, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો ઓરડાનું તાપમાન છે એને આપણે કહીશું વિદ્યાર્થી મિત્રો થીટા ઝીરો. થીટા ઝીરો આપણને આપ્યું છે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે તમને ખ્યાલ હશે કે આની અંદર આપણે સૂત્ર કયું વાપરીએ છીએ, વેલ્યુ મૂકીશું એટલે તમને તરત ખ્યાલ આવશે. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ અવરોધ તાપમાને અવરોધ કેટલો છે એનું 100 ઓહ્મ છે. એટલે કયો અવરોધ થશે વિદ્યાર્થી મિત્રો, આર ઝીરો બરાબર કેટલો છે 100 ઓહ્મ. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક, તાપમાન ગુણાંકને આપણે શું કહીએ છીએ આલ્ફા, કેટલું આવી છે 1.70 × 10⁻⁴ સેન્ટીગ્રેડ ઇન્વર્સ, −4 સેન્ટીગ્રેડ ઇન્વર્સ આપે હોય તો તારનો અવરોધ 117 ઓહ્મ થાય ત્યારે તારનું તાપમાન શું થાય, તારનું તાપમાન એટલે કઈ શોધવાનું થશે વિદ્યાર્થી મિત્રો થીટા. હવે આપણે સૂત્ર જાણીએ છીએ, કયું જાણીએ છીએ, બે સૂત્રો મેં તમને કહ્યા હતા, એક રો માટે અને એક આર માટે. આર ઇક્વલ ટુ આર ઝીરો બ્રેકેટમાં 1 + α, થીટા −θ₀. વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્રમાં આરની જગ્યાએ અવરોધકતા રો પણ મૂકી શકો છો અને તાપમાન થીટા અને થીટા ઝીરોની જગ્યાએ ટી અને ટી ઝીરો પણ મૂકી શકો છો, બંને પણ સાચું છે. તો આપણે સૂત્ર મૂકીએ, આર ઇક્વલ ટુ આર ઝીરો વન પ્લસ આલ્ફા થીટા −θ₀. આપણે થીટા શોધવો છે, બાકીની વેલ્યુ આપણે મૂકી દઈએ. તો દેર ફોર આર કેટલું આપ્યું છે 117 = આર ઝીરો કેટલું છે 100, 1 + α આપણને આપ્યું છે 1.70 × 10⁻⁴, થીટા આપણને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો ના શોધવાનું છે, θ₀ આપ્યું છે 27 ડિગ્રી. હવે વિદ્યાર્થી મિત્રો ગણતરીમાં આપણે કરીશું, 100 ને ડાબી બાજુ લઈ લઈએ તો 117/100 કરીશું એટલે આપણને કેટલું મળશે 1.17 = વધ્યું શું 1 + α નું મૂલ્ય આપણે મૂકી દીધું છે 1.70 × 10⁻⁴ થીટા −27 ડિગ્રી. હવે આપણે કૌંસ છોડી દઈએ વિદ્યાર્થી મિત્રો, 1.17 + આમ કેલ્ક્યુલેશન કરી દઈએ, થીટા સાથે ગુણી દીધું એટલે 1.70 × 10⁻⁴ × થીટા માઇનસ આ બંનેનો ગુણાકાર કરી દઈએ −27. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું, 1.17 છે બંને આ બાજુ લાવી તો કેટલું થશે 0.17 − 1 એટલે કેટલું થશે 0.17 થશે = જમણી બાજુ શું રહેશે, એક આ પદ રહેશે અને એક આ પદ રહેશે. વિદ્યાર્થી મિત્રો 1.70 × 10⁻⁴ એનો 27 ડિગ્રી સાથે ગુણાકાર કરીશું અને આપણને લગભગ 45.9 × 10⁻⁴ જેટલી વેલ્યુ મળશે અને × 10⁻⁴ છે લગભગ આપણને 0.00459 જેટલું મૂલ્ય મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0.17 છે એ જે છે માઇનસ બરાબર છે, અહીંયા લાવીશું એટલે પ્લસ કરીશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણને એક વેલ્યુ મળશે અને છેવટે એક ડાબી બાજુ વેલ્યુ મળશે અને એક જમણી બાજુ વેલ્યુ મળશે. અને આપણે થીટાને કરતા બનાવીશું ત્યારે અહીંયા જે ડાબી બાજુ મૂલ્ય મળશે એની સાથે ભાગાકારમાં કયું મૂલ્ય જશે 1.70 × 10⁻⁴. તો છેવટે કેલ્ક્યુલેશન કરતા વિદ્યાર્થી મિત્રો આપણને આન્સર મળે છે તાપમાન થીટા = 1027 સેન્ટીગ્રેડ. આટલું આપણને તારનું તાપમાન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે કેલ્ક્યુલેટરની મદદથી કેલ્ક્યુલેશન કરજો એટલે આપણને આટલો જવાબ મળે. હવે આગળના એક્ઝામ્પલની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આગળના એક્ઝામ્પલ છે 3.6
એમાં એવું કહ્યું છે કે 15 મીટર લંબાઈનો અને 6.0 ઇન્ટુ 10 ઇસ ટુ માઇનસ 7 મીટર સ્ક્વેર જેટલું નિયમિત ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો હવે આની અવરોધકતાની વાત કરવાની છે. તો અવરોધકતાને આપણે શું કહીએ છીએ? રો કહીએ છીએ. તો આપણે શોધવાનું છે રો કેટલા મીટર લંબાઈનો તાર છે. તો L ઇઝ ઇક્વલ ટુ લખીએ 15 મીટર. કેટલું ક્ષેત્રફળ છે? તો A ઇઝ ઇક્વલ ટુ છે 6.0 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 7 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ છે. અવરોધ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? R ઇઝ ઇક્વલ ટુ 5 ઓહ્મ જેટલો અવરોધ છે. હવે કહે છે કે આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અવરોધકતા જાણીએ છીએ. શું છે સૂત્ર? તો આપણે જાણીએ છીએ અવરોધ R પ્રપોર્શનલ હતું L અપોન A. તારનો અવરોધ એ એની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે આપણે એવું જાણતા હતા કે R પ્રપોર્શનલ L અપોન A. therefore R ઇઝ ઇક્વલ ટુ શું હતું? અચળાંક મૂક્યો તો રો ઇન્ટુ L અપોન A, જેને રોને શું કહે છે? તારના દ્રવ્યની અવરોધકતા. therefore આપણે કોને કરતા બનાવીશું વિદ્યાર્થી મિત્રો? રો ને. તો બાકીનું બધું ડાબી બાજુ લઈ જઈએ તો A છે અંશમાં આવશે, L છે છેદમાં. તો R ઇઝ ઇક્વલ સોરી રો ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A અપોન L. આપણે વેલ્યુ મૂકી દઈએ. R નું મૂલ્ય કેટલું છે? 5 ઇન્ટુ A નું મૂલ્ય કેટલું છે? 6 ઇન્ટુ 10 ઇઝ ટુ માઇનસ 7 અને L નું મૂલ્ય કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 50. હવે આપણે જોઈએ 5 તરે અહીંયા 15 અને 3 2 6. તો વિદ્યાર્થી મિત્રો આપણને અવરોધકતાનું મૂલ્ય કેટલું મળ્યું? -7 ઓમ ઇન્ટુ મીટર જેટલું વિદ્યાર્થી મિત્રો આપણને અવરોધકતાનું મૂલ્ય મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક્ઝામ્પલ 3.5 અને 3.6 ની ગણતરી કરી. બંને એક્ઝામ્પલ ખૂબ જ મહત્વના છે. આ એક્ઝામ્પલ 2 ગણમાં પણ પૂછાઈ શકે છે અને 3 ગણમાં પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.